ચાલો દીકરા, બહુ અગત્યના ટોપિક ઉપર જવાના. આ નન્સ ઇક્વેશન જે મેળવવાના છે એ કદાચ મને હજુ 2-3 વિડીયોમાં આખું હું પૂરું કરી દેવા, પણ બહુ ધ્યાનથી સાંભળજો અને એને લખજો નોટમાં. નોટમાં લખે ને પછી એના પછીનું મેં જ્યારે બીજા વિડીયોમાં આવે ને તો એ બીજા વિડીયોનું પછી ત્યાંથી સ્ટાર્ટ કરજો. હું જરાક રિપીટ બી મારી દેવા, પણ ત્યાંથી સ્ટાર્ટ કરજો. નન્સ ઇક્વેશન અથવા નન્સ સમીકરણ. આ નન્સ સમીકરણ જે ખરું ને એ નન્સ નામના વૈજ્ઞાનિકે બિન પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલ માટે નક્કી કરેલું. બિન પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલ માટે પોટેન્શિયલ નક્કી કરવા માટે સમીકરણ રજૂ કરેલું. હવે આપણને એવો સવાલ થાય કે બિન પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલ બિન તો પ્રમાણિત તો કે પ્રમાણિત આપણે કોઈને પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલ એ આપણે ભણ્યા. તમને હું લખું એટલે ખબર પડી જાય. આપણે આ સૂત્ર વારંવાર લઈએ. E0 રિડક્શન હું લખું કેથોડ માઇનસ E0 રિડક્શન હું લખું તો કે એમોડ આ લખું આપણે. અને આની આપણે ચર્ચા બી કરી વારંવાર, મેં 2-3 રિપીટ મારેલું છે. એવું આ કેથોડ માઇનસ એનોડ તો આ છે ને પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. પ્રમાણિત કોષનો પોટેન્શિયલ જોઈએ. પ્રમાણિત આ નન સમીકરણ દેખો ને તો બિન પ્રમાણિત કોષનો. હવે ભાઈ આપણને સવાલ થાય કે સારું પ્રમાણિત કેવું ને બિન પ્રમાણિત કેવું, પ્રમાણિત કેવું અને અપ્રમાણિત કેવું. પ્રમાણિત એટલે શું તો હું એની ચર્ચા પહેલાં. પ્રમાણિત અવસ્થા એટલે કેવી અવસ્થા તો કે જ્યારે કોષ કાર્યરત હોય ત્યારે એનું તાપમાન 298 કેલ્વિન, દબાણ હોય પ્રેશર 180 MPa, અને અંદર જે દ્રાવણ ભરેલું હોય એની સાંદ્રતા 1 mole હોય તો તમે એને પ્રમાણિત કોષ કહી શકો. અને પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવામાં આવે તો એને પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કહેવાય. હવે આ જે ત્રણ પરિસ્થિતિ મેં લખી એની અંદર કોઈ બી એક જગ્યાએ, લાઈક મેં એમ લખી દીધું T=200. જનરલી એવું કહેવાય કે આ પ્રક્રિયા જે ખરી તે 298 કેલ્વિન તાપમાને જ કરવા, પણ P=180 mm ની જગ્યાએ not=80 mm, અધરવાઇઝ સાંદ્રતા 1 molar ની જગ્યાએ not=2, તો આ કોષ જે ખરો તે બિન પ્રમાણિત થઈ ગયો. એનો મતલબ એવો થઈ ગયો કે આ ત્રણે પરિસ્થિતિમાં કોઈ બી એક પરિસ્થિતિ ચેન્જ થઈ જાય એટલે કોષનો કોષ પોટેન્શિયલ બદલાઈ જાય. કોષનો કોષ પોટેન્શિયલ જે ખરો તે બદલાય. કોષ પોટેન્શિયલ શું છે તો કે કોષ પોટેન્શિયલ એટલે ઈ સેલ. શું છે? ઈ સેલ. ઈ સેલ લખું બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. E0 સેલ લખું શું થશે? પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. 0 લખો એ પ્રમાણિત અવસ્થા દર્શાવે, 0 ન લખો એ બિન પ્રમાણિત અવસ્થા દર્શાવે. આ બહુ અગત્ય. હવે શું થાય તો કે એમ તો હું અંદર જવાનો બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલની અંદર, તો કે ભાઈ કોષ જે ખરો એ કોષ આપણે ડેનિયલ કોષ લખીએ, ધારો કે ડેનિયલ કોષ પાછો ડ્રો કરતો છું. ડેનિયલ કોષ અહીંયા હતું ઝિંકનું પાત્ર ZN અને દ્રાવણ ભરેલું હતું ZnSO4 નું. બરાબર ધ્યાન આપજો, ZnSO4 નું દ્રાવણ. બીજું જે ખરું એમાં કોપરનું પટ્ટી હતી અને કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું હતું CuSO4. આપણે એની અંદર ચાર સેતુનો પણ ઉપયોગ કરેલો અને વિદ્યુત વાહક તાર મારફતે ગેલ્વેનોમીટર કે એમીટરથી જોડ. આખો આ તમારો કોષ થઈ ગયો. હવે તો કે આ કોષની અંદર કાર્ય શું થાય તો પહેલી વાત હું જે વાત કરવા જાઉં તે બરાબર એમ. પહેલી વાત કે ભાઈ કોષની અંદર જે કંઈ કાર્ય થાય તો કે મને એવી સમજવું પડે કે એટલે ZN નું ઓક્સિડેશન થાય એટલે ZN2+ બને અને ટ્વાઇસ ઇલેક્ટ્રોન બને. તો આપણે એવું કીધું કે ZN2+ દ્રાવણમાં જાય પણ ઇલેક્ટ્રોન જે ખરા તે એમાં જાય, ઇલેક્ટ્રોન જે ખરા તે એનોડ થ્રુ કેથોડ જાય. અને અહીંયા કોપરનું શું થાય કે રિડક્શન. કોપરનું શું થશે?
રિડક્શન એટલે આપણે એવું દર્શાવેલું સીયુ ટુ પ્લસ પ્લસ ટુ આઈસ ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન ટુ સી. આ કાર્ય થયું, આ શું થયેલું કાર્ય. બીજું હું જે જણાવવા માંગુ છું, બીજું આ જે કોર્સ છે ડેનિયલ કોર્સ, એની અંદર જે કંઈ કાર્ય થાય, જે કંઈ કાર્ય થાય તે સ્વયંસ્ફુરિત હોય. સ્વયંસ્ફુરિત એટલે તમને ખબર, સ્વયંસ્ફુરિત હોય, સ્વયં સ્ફુરિત હોય મતલબ આપમેળે થાય, આપમેળે થાય. બરાબર ધ્યાનથી જોયું, આપમેળે થાય આપમેળે થતી પ્રક્રિયા હોય, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. આ પ્રક્રિયા થતી હોય તો પ્રણાલી દ્વારા કાર્ય શું થશે, કે ભાઈ કાર્ય થાય, ઇલેક્ટ્રોન અહીંયા ઉત્પન્ન થાય, એનોડથી કેથોડ તરફ જાય, ઝેડનનું ઓક્સિડેશન થાય ને કોપરનું શું થાય, તો કે રિડક્શન થાય. ઓકે, હવે શું થાય તો કે 11મા ધોરણની અંદર થર્મોડાયનેમિક્સની અંદર, થર્મોડાયનેમિક્સની અંદર આપણે કંઈક એવું શીખેલા, જો તમને યાદ હોય અથવા ફિઝિક્સની અંદર પણ તમને એક ટોપિક આવે કે કાર્ય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન ટુ વી, વી એટલે વર્લ્ડ અને ક્યુ એટલે તમે જાણો, ક્યુ એટલે શું, તો કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર. ઇલેક્ટ્રોન પરનો શું આવે, વીજભાર, જે આપણે અહીંયા દર્શાવવાના છે કુલમ, એમાં દર્શાવવાના છે કુલમ. આ ક્યુ ઇલેક્ટ્રોન હોય, પણ ઇલેક્ટ્રોન કેટલા, કે ભાઈ આ પ્રક્રિયાની અંદર જોઈએ આપણે તો અહીંયા બે ઇલેક્ટ્રોન આ લૂઝ કરે, આ બે ઇલેક્ટ્રોન મેળવે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ, તો કે બે, તો બે ઇલેક્ટ્રોન પરનો વીજભાર. પણ દરેક વખતે કોષની અંદર કંઈ બે જ ઇલેક્ટ્રોન થોડા આવે, બે ની જગ્યાએ ત્રણ હોય, ચાર હોય, એક હોય, તો ત્યારે અહીંયા લખાય એન ઈ, એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન પરનો વીજભાર, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો કે એન, નંબર ઓફ ઇલેક્ટ્રોન, એટલે અહીંયા શું થાય, તો કે એમ, નંબર ઓફ ઇલેક્ટ્રોન. એનો વીજભાર શું, તો કે વીજભાર જે ખરો ને એ ઇલેક્ટ્રોનનો વીજભાર, ધ્યાન આપજો, ઇલેક્ટ્રોનનો વીજભાર જે ખરો ને તે દર્શાવવામાં આવે 11મા ધોરણમાં બી શીખેલા કુલમમાં, અને તે 96,500 કુલમ. કુલમ એટલે સી, બરાબર. પણ આપણે એક્ઝેક્ટ વેલ્યુ આપણે આટલી બી લીધેલી, 487 કુલમ, કુલમ લખાય આ વેલ્યુ લીધેલી. તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર જે ખરો તે કેટલો, તો કે 96,500. કેટલા, એક મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર જે ખરો તે 96,500. અહીંયા જો બે ઇલેક્ટ્રોન હોય તો 2 × 96,500 કરવું પડે. તો આ ઇલેક્ટ્રોનનો વીજભાર જે ખરો તે કેટલો છે, 96,500 કુલમ, અથવા 96,487. એક્ઝેક્ટ વેલ્યુ જોઈએ તો 96,487 કુલમ. હવે એ જે કુલમ છે ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે ફેરાડે, 1 ફેરાડે, એટલે અહીંયા લખાય NF. ક્યુ બરાબર એક્ઝેક્ટ વેલ્યુ થઈ ગઈ હું, તો કે NF. બરાબર ધ્યાનથી સમજવો તો તમને સમજવો પડે. તો ભાઈ કાર્ય એટલે તો W અને ક્યુ, વી એટલે શું, તો કે વી એટલે વોલ્ટ, વી એટલે શું થશે, વોલ્ટ. અને વોલ્ટ એટલે શું, તો કે વિદ્યુત પ્રવાહ જે ખરો દેશે એમાં વોલ્ટમાં મપાય, અને એ વોલ્ટમાં માપીએ એને જ કહેવાય ઇસેલ. શું કહેવાય, ઇસેલ, એટલે કે સેલ પોટેન્શિયલ, એટલે અહીંયા થવાનું ઇસેલ. બરાબર ધ્યાન આપો તો તમને સમજણ પડે. એનો મતલબ એવો થઈ ગયો કે W બરાબર આવી ગયું NFE સેલ. શું આવ્યું, N, ધ્યાન આપજો, NFE સેલ. NFE સેલ W બરાબર. પણ આપણે એવું જાણીએ કે કોઈ પ્રણાલી, કોઈ પ્રણાલી કાર્ય કરે અને તે બી આપમેળે કરે, તો કોઈ બી પ્રણાલી કાર્ય કરે તો એની ઊર્જા વપરાય, ઊર્જા વપરાય. હવે મારું શરીર છે, હું ચાલીને કોઈ જગ્યાએ પહોંચું તો મારા શરીરની એનર્જી વપરાય, તો કોઈ પણ પ્રણાલી કાર્ય કરે તો ઊર્જા એની શું થાય, વપરાય. એ ઊર્જા જે ખરી ને એને દર્શાવાય ડેલ્ટા જી થી, એ આપણે જાણીએ, એને કહેવાય ગિબ્સ મુક્ત ઊર્જા, મુક્ત ઊર્જા, ગિબ્સ મુક્ત ઊર્જા, ડેલ્ટા જી. તો એવું લખાય કે W, તો એમ કહે કે જેટલું કાર્ય કરે એટલી ઊર્જા વપરાય, મતલબ ડેલ્ટા જી બરાબર W બરાબર માઇનસ ડેલ્ટા જી. બરાબર ધ્યાનથી સાંભળ્યું, W બરાબર માઇનસ ડેલ્ટા જી, મતલબ જેટલું તમે વધારે કાર્ય કરશો તેટલી ઊર્જા તમારી વપરાશે.
તો W બરાબર હું આવે તો કે W બરાબર NFE સેલ બરાબર ધ્યાનથી તો ત્યારે NFE સેલ જો અહીંયા હું એપ્લાય કરી દઉં તો NFE સેલ બરાબર માઇનસ ડેલ્ટા જી હવે અહીંયા માઇનસ છે એ માઇનસ મેં અહીંયા મૂક્યો તો ડેલ્ટા જી બરાબર શું થઈ ગયું તો કે માઇનસ NFE સેલ એટલે ગિબ્સ મુક્ત ઉર્જા જે ખરીને તેની વેલ્યુ કેટલી થઈ ગઈ માઇનસ ઇને NFE સેલ અને આ કોર્સમાં જે કાર્ય થાય તો કેટલું થાય તો કે NFE સેલ બહુ અગત્યનું અને બહુ ધ્યાનથી આ તમને બધી જગ્યાએ કામ લાગશે એક તો બિન પ્રમાણિત કોર્સ માટેનું આ કામ કરતા છે આ હવે જરાક રહી ગયું હવે આ ડેલ્ટા જી બરાબર માઇનસ NFE સેલ છે માઇનસ પણ એના ઉપર મેં કોઈ પ્રમાણિત અવસ્થા દર્શાવી નથી તો હવે મેં અહીંયા દર્શાવી દેમ ડેલ્ટા જી ઝીરો બરાબર માઇનસ NFE ઝીરો સેલ તો આ અવસ્થા કઈ કહેવાય તો કે આ અવસ્થા કહેવાય પ્રમાણિત અવસ્થા પ્રમાણિત અવસ્થા બરાબર જોજો ધ્યાનથી લખજો પ્રમાણિત અવસ્થા જો કરી દીધા ડેલ્ટા જી બરાબર જી ઝીરો બરાબર માઇનસ NFE ઝીરો સેલ આ નોટ ડાઉન કરવાનું સ્ક્રીનશોટ પાડી લેવાનો તમારે ફટડીને અને તમારી નોટની અંદર નોટ ડાઉન થવું છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી હજુ તો મેં નાન સમીકરણ પર ગીવ જ નથી હજુ તો ખાલી સ્ટાર્ટિંગ કર્યું અને સ્ટાર્ટિંગ કર્યું તો ખાલી આટલું આપણે સમજવું પડે કે હું કાર્ય થાય એટલે ડેનિયર આપણે જે ગેલ્વેનિક કોર્સ થયો આપણે જે વિદ્યુત રાસાયણિક કોર્સ થયો એની અંદર કાર્ય કેટલું થયું તેની મેં ચર્ચા કરી અને એ કોર્સ કેવો ગણવામાં આવે બિન પ્રમાણિત કેમ કે નન્સ નામના વૈજ્ઞાનિકે બિન પ્રમાણિત કોર્સના કોર્સ પોટેન્શિયલ માટેનું સમીકરણ શોધવાનો પ્રયત્ન કરેલો એટલે આ ખાસ કરીને સ્વયંસ્ફુરિત થાય ડેલ્ટાજીની વેલ્યુ માઇનસ જ આવે સ્વયંસ્ફુરિત થાય એટલે અગિયારમાં ધોરણમાં શીખેલા યાદ હોય તો ડેલ્ટાજી કેવું આવે નેગેટિવ યાદ હોય ડેલ્ટા જી કેવું આવે નેગેટિવ તો ડેલ્ટા જી નેગેટિવ જ થવું જોઈએ આ ડેલ્ટા જી નેગેટિવ થઈ ગયું આ ડેલ્ટા જી નેગેટિવ થઈ ગયું કોઈ પણ પ્રણાલી કાર્ય કરે એટલે વેલ્યુ કેવી જોઈએ નેગેટિવ થઈ